ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ. આજે અમે રાણાવાવ પાસે આવેલો બિલેશ્વર ગામ, ત્યાં બિલનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છે. બહુ જૂનું પુરાણું મંદિર છે. શ્રાવણ મહિનો છે એટલે જો આ લાડુ ધૈરા ને દર્શન કરવાની અચ્યુતની ઈચ્છા હતી. ને ત્યાંથી પછી અમે જવાના છે. અમારે ફળદુ કુટુંબના દેવ છે અદત્યાણા, ત્યાં પગે લાગવાનું બાકી હતું મેરેજ પછી, એટલે ત્યાં જવાના છે. અત્યારે આ બિલેશ્વર મહાદેવના દર્શન કરીએ. જ્યાં બિલનાથ મહાદેવના મંદિરે જો નંદી સામે બિરાજે છે ને એક જેટ અંદર શિવલિંગને એ મંદિરની અંદર છે, એટલે નંદી મહારાજ જ્યારે અહીંયા વિધર્મીએ હુમલો કરેલો ને ત્યારે જમ્પ મારીને નંદી મહારાજ બહાર આવી ગયા અને કાન અને મોંમાંથી ભમરીઓ નીકળી અને એ ભમરીઓએ છે ને સૈનિક હતા ને એના ઉપર હુમલો કર્યો અને એક એકને ઝેરી ડંશ મારી અને પછી એને સૈન્યને નાશ કરી નાખ્યું હતું, આખું સૈન્ય નાશ પામ્યું. એટલે નંદી મહારાજ પછી નંદી મહારાજ શંકર ભગવાનને કહે છે કે હું અંદર આવતો રહું, તો કે ના, એ કે હવે તે કે મને પૂછ્યા વગર બહાર ગયો હતો તો તને હવે આખી દુનિયા જોવે એ રીતે તું બહાર જ બેસ, બહાર બેસ અને બહાર તું બધાનું રક્ષણ કર, બહાર તે રક્ષણ કર, એટલે એ રીતે એ બહાર બેઠા છે નંદી મહારાજ. ને જો એને કાનમાં કહેવાની એક લોકવાયકા છે કે એને કાનમાં જે તમારી મનોકામના કયો એ તમારી મનોકામના 90 દિવસમાં પૂરી થાય છે એવી લોકવાયકા છે. એટલે જો અમારા મેડમ અહીં કાનમાં એને કંઈક મનોકામના એને કહી દીધી ભગવાન મનોકામના, જો ઉપર જે ગોલ્ડન આખું દેખાય છે એ આખું સોનાનું હતું, એટલે જ આ મોગલ કાળવાળા આ મંદિર ઉપર હુમલો કરીને લૂંટવા આવેલા, એટલે અહીંયા નંદી આ રીતે બહાર નીકળી ગયા છે એવી લોકવાયકા છે અહીંની. મંદિરની અંદર ગંગાજી અને પાર્વતીજી બિરાજે છે, હે ને? હા, એ છે અંદર. જ્યાં સામે બિલેશ્વરી નદી છે એ મંદિરની એકજટ સામે જ છે. હવે અમે અદત્યાણા મુકામે આવ્યા છીએ. હવે ત્યાં અમારા સુરધન બાપા જે કહેવાય ને એ ત્યાં છે. અમારા અમારું મૂળ ગામ અદત્યાણા છે, એટલે અમારા ફળદુ કુટુંબના બાપા ત્યાં છે, એટલે અમે ત્યાં આવ્યા છીએ. અમે જો શૈલેષભાઈની ભાઈનું ઘર છે, ઘરે જ ઉતર્યા હતા અને શૈલેષભાઈની ઘરે જો ફ્રેશ થયા, બહુ મજા આવી. જો હવે અમે બાપાના દર્શન કરવા જઈએ છીએ, તૈયાર થઈ ગયા છીએ. સામે જો બેન મૈડા છે, એની સાથે બા વાતો કરે છે. ચાલો બધા સુરધન બાપાની ડેરી આવી ગઈ, ત્યાં સિંદૂર લગાવીને બધી વિધિ કરે છે. અચ્યુત અને ઋતુ એ બધી વિધિ કરવાની હોય. હવે અમે જો દર્શન કરવા બેઠા, દર્શન કરી અને આશીર્વાદ લઈ લી બાપાને, બા બાપુજી હવે દર્શન કરે છે. ત્રણ પેટી છે. હા, ત્રણ પેટી એક હારે આવી છે. અમે જેની ઘરે ઉતર્યા હતા એ હર્ષાબેન છે. જ્યાં પાવરિયા બાપા છે ને એ બધા આપણે જે પેલા જૂના જમાનામાં પેલા બારવટિયા આવતા ને એ બારવટિયા એ બધા હુમલા કર્યા હોય ને એમાં જે શહીદ થઈ ગયા હોય ને એના બધા પાવરિયા હોય, જે આપણા વડીલો બધા શહીદો થયા હોય એ બધા હોય, એટલે એની પૂજા પણ આપણે કરતા હોય છે. એટલે આ પૂજા એ એટલા માટે કરતા હોય છે.